कोई संख्या ए कोई अंक वडे विभाज्य छे के केम ए जानवा माटे अमुक शॉर्टकट छे। जेम के अपनी पास एक संख्या छे 12048। हवे आ संख्या आपणे जाणवुं छे के बे वडे निशेष भागी शकाशे के केम, अथवा तो चार वडे, अथवा तो आठ वडे, अथवा तो पांच वडे, अथवा तो सात वडे। तो संख्या ने जोईने एवुं शुं आमां करीए के खबर पड़ी जाय पहेलेथी ज, पछी भागाकार स्टार्ट करी। तो निशेष भागो ए तमने खबर छे के जेम के 32 छे एने तमे 4 वडे भागो छो तो 4 8 32 तो आने तमे निशेष भागी शको छो। पण 32 छे एने तमे 5 वडे निशेष भागवा जाओ छो तो निशेष भागी शकाशे नहीं, 5 6 36 એટલે કે શેષ વધે છે। તો આ 5 વડે નિશેષ ભાગી શકાતું નથી, પણ એ 4 વડે વિભાજ્ય છે એમ કહી શકાય। એટલે કે 32 છે એને તમે 4 વડે નિશેષ ભાગી શકો છો। બીજી વાત એ પણ છે કે જેમ કે 12048 છે એમાં આને આપણે એકમનો અંક ગણીએ છીએ, આ છે દશકનો છે, આ છે શતકનો છે, આ છે હજારનો છે, આ છે 10000નો અંક છે। હવે સાવ સિમ્પલ નિયમ જોઈ લઈ કે પહેલા કે 12048 છે એને આપણે બે વડે નિશેષ ભાગી શકશું કે કેમ। તો મિત્રો કોઈ પણ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય કે નહીં એના સામે તમારે એકમનો અંક જોવાનો કે ભાઈ આનો એકમનો અંક કોણ છે। તો એકમનો અંક છે 8। તો જો એ બે કી સંખ્યા હોય તો તમને ખબર છે બેકી સંખ્યામાં એકમનો અંકમાં કોણ કોણ આવે, તો કે 0 હોય તો એ બેકી કહેવાય, 2 હોય તો ચાલે, 4 હોય તો ચાલે, 6 હોય તો ચાલે, 8 હોય તો ચાલે, પણ 9 હોય, 5 હોય, 7 હોય તો એકી સંખ્યા કહેવાય, એના ચાલે। તો અહીંયા જો છેલ્લો અંક 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય કે 8 હોય, ધેટ મીન્સ ફાઇનલ, એનો અર્થ કે આ બે વડે નિશેષ ભાગી શકે છે, તો આ વિભાજ્ય છે। હવે વાત આવી 4, તો 4 માટે શું કરવાનું, તો તમારે એના બે અંક લેવાના, છેલ્લા બે અંક, જો છેલ્લા બે અંક 4 વડે નિશેષ ભાગી શકાતા હોય વાત થઈ ગઈ પૂરી। તો અહીંયા એકમ અને દશક બે અંક લેશો અને જુઓ જો 48, તો તમને ખબર છે કે જો તમે 48 ને તમે 4 વડે ભાગી શકો છો તો હા ભાગી શકાય છે, એનો કે આખી સંખ્યાને તમે નિશેષ ભાગી શકશો કેટલા વડે, 4 વડે। અને હવે વાત આવી 8 વડે, તો એના માટે તમારે છેલ્લા 3 અંક એટલે કે 0 4 અને 8 એટલે એકમ દશક અને 100 ત્રણ નું ચેકિંગ કરવાનું, એટલે 048 0 આની કઈ વેલ્યુ નથી તો આપણે 8 વડે, તો 8 6 બરાબર છે, તો એનો અર્થ કે 12048 ને તમે 2 વડે પણ ભાગી શકો છો નિશેષ, 4 વડે પણ ભાગી શકો છો અને 8 વડે પણ ભાગી શકો છો। તો નિયમ શું યાદ રાખશો કે જો 2 વડે નિશેષનું ચેકિંગ આપણે કરવું હોય તો છેલ્લો એકમનો અંક જુઓ જે બેકી સંખ્યા હોવી જોઈએ, જો 4 વડે નિશેષ છે કે એનું ચેકિંગ કરવું તો છેલ્લા બે અંક જુઓ એ 4 વડે નિશેષ ભાગી શકાતા હોવા જોઈએ, અને જો 8 વડેનું ચેકિંગ કરવું હોય તો તમારે છેલ્લા 3 અંક લઈ લેવાના, જેમ કે કોઈ એમ કે 12000 120000 808, તો તમે તરત કહી શકશો કે 808 છે એ 8 વડે નિશેષ ભાગી શકાય છે, એનો અર્થ કે આખે આખી સંખ્યા 120808 પણ નિશેષ ભાગી શકાશે। એક ઉદાહરણ લઈ લઈ 40313, ચાલો એને તમે 4 વડે નિશેષ ભાગી શકશો તો તમે તરત કહી દેશો કે છેલ્લા બે અંકો લેવાના છે અને 13 છે એ 4 વડે નિશેષ ભાગી શકાતા નથી, એનો અર્થ કે આખે આખી સંખ્યા પણ નિશેષ ભાગી શકાશે નહીં, કેટલા વડે, 4 વડે। તો સમજાણું બરાબર।